ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ખાકીચાડિયા ગામે લોકડાઉન કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થતાં કાળો કેર વર્તાવ્યો છે ત્યારે તાલુકાના 4800ની વસ્તી ધરાવતા ખાકીચાડિયા ગામમાં મેડિકલ સુવિધાની વાત કરીએ તો હાલ સ્થિતિ કાબૂમાં છે. જ્યારે લોકડાઉન ત્યાં સુધીમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ હતો ત્યારે ઉપલેટા તાલુકાના 52 ગામમાંથી બીજા નંબરનું લોકડાઉન ખાકીચાડિયા ગામમાં થયું હતું ત્યારે ખાકીચાડિયા ગામે સ્વયંભૂ બંધ રાખી લોકડાઉન પાડ્યું હતું જે આજે પણ ગામ સ્વૈચ્છિક બંધ રાખી લોકડાઉન કરેલ છે. મેડિકલ સાધનો, દવાઓ, સેનેટાઇઝર, માસ્ક વગેરે સુવિધાઓ પહોંચેલ છે. જરૂર છે માત્ર ટેસ્ટિંગ કિટની, જેની હાલ ખૂબ જ જરૂરિયાત હોય. જ્યાં અત્યાર સુધીમાં કોરોનાની મૃત્યુના કેસ 3 નોંધાયા છે. ખાકીચાડિયા ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય તેમજ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા હાલ કોરોના સંક્રમણને અટકાવવા માટે કામગીરી હાથ ધરાઈ રહી છે. ખાકીચાડિયા ગામમાં હાલ ટેસ્ટિંગ કિટની ખૂબ જ જરૂરિયાત હોય વહેલી તકે ટેસ્ટિંગ કિટ આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. હું સરપંચ ખાકીચાડિયા, કાનાભાઈ રામભાઈ મારું નામ છે. હાલ આમાં કોરોનાની મહામારી ચાલે છે જેને હિસાબે આમ તો સંક્રમણ તો ખૂબ આપણે થયું છે અને અંદાજે 4-5 મરણ થયા છે. એમાં કોરોનાવાળા તો 1-2 જ કદાચ હશે, બાકી તો ઉંમરવાળા હતા. બહુ કાંઈ ખાસ બહુ વાંધો નથી આવ્યો અને હાલ ગામમાં જાગૃતિ પણ ખૂબ આવી ગઈ છે કે માણસો બીમાર ન પડે એવી કાળજી અત્યારે ખૂબ જાતે જ રાખવા માંડી ગયા છે. અને અમારો અહીં સબ સેન્ટર છે જે અમને બધી જાતની સુવિધા મળી રહી છે એટલે અમને કોઈ જાતની અગવડતા હજુ પડી નથી. પણ જે કાંઈ દવાનું ને આવી બધી મળી જાય અહીંયા તો અમે ઘરે બેઠા અમે સારવાર લઈ શકીએ. ઓક્સિજનની વાત આવે તો ઓક્સિજન એવી વસ્તુ છે કે માણસોને ડર છે, ઓક્સિજન નહીં મળે તો શું કરશું ને ક્યાં જશું, આ એક મોટો ડર છે. નમસ્તે. મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાકીચાડિયા, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય. આજે કોરોના મહામારી ચાલી રહી છે એના સંક્રમિત કાયમીથી કાયમી વધતા રહે છે. એ આખા દેશની અંદર અટાણે પરિચિત થઈ ગઈ છે. તો અમારા ગામની અંદર જે લોકડાઉન થયું હતું એ લોકડાઉનનો અમને મોટો ફાયદો મળ્યો છે અને આગળ પણ આ લોકડાઉન અમે વધારવા માગીએ છીએ. અને જો ગામના લોકો અને વેપારી લોકો અમને જો સાથ સહકાર આપે તો આ લોકડાઉન અમે હજી 8-10 દિવસ લંબાવવા માગીએ છીએ. અને બીજી એક માંગ અમારી સરકાર પાસે છે કે અમને જે કોવિડ હોલ અમારા 5-7 ગામ વચ્ચે આપી દે તો ઓક્સિજન માટે અમારે જે દૂર દૂર લાઈન પર જે અત્યારે ઊભે છે એ અમારે મહામારીની અંદર ન જવું પડે અને એના કારણે બીજા જે સાજા લોકો છે એ પણ સંક્રમિત ના થાય, અમારા 2-5 ગામ વચ્ચે આ બધા સાવચેત રહી શકે. અને બીજા નંબરમાં એમ કહી તો જે અમારો અહીં આરોગ્ય સ્ટાફ છે એના માટે અમે કહી તો એને બિરદાવા લાયક છે કે રાત દિવસ મહેનત પૂરી કરે છે અમારા ગામ વતી. કે બહારનો કોઈ પેશન્ટ આવ્યો હોય તો એના માટે એવી મહેનત કરે છે, પ્લસ એની પાસે જે મેડિકલનું જરૂર છે એ વસ્તુ પૂરતી પાડે સરકાર, જે ઘટતી વસ્તુ હોય એ જ માંગ.